અમદાવાદના એમએલએ પ્રદીપ પરમારની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। એસઆઈ સાથે દાદાગીરી કરીને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી। ભાજપના એમએલએની દાદાગીરી ફરી એકવાર સામે આવી છે। અસારવા વોર્ડના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારે ઉદયસિંહ ફતેસિંહ સાથે ખૂબ જ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું, જેનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ઉદયસિંહ ફતેસિંહ પોલીસ સ્ટાફમાં જમાદાર તરીકે ફરજ બજાવતા હતા। પ્રદીપ પરમારે ધમકી પણ આપી હતી કે તું મને ઓળખતો નથી, હું કોણ છું, તને સસ્પેન્ડ કરાવી દઈશ, ત્યાં સુધીની ધમકી આપવામાં આવી હતી। અહીંયા જ ઉભો રહેજે, હું ના કહું ત્યાં સુધી અહીંયાથી હલતો નહીં, તને ખબર નથી હું હજી કોણ છું, એ પ્રકારે ધાક ધમકી આપતો આ વિડીયો વાયરલ થયો છે। આ જમાદારને ધમકી આપવામાં આવી હતી કે ત્યાંને ત્યાં જ ઉભો રાખ્યો હતો। ફરી એકવાર ભાજપના એમએલએ પ્રદીપ પરમારની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે। અગાઉ પણ અનેક ભાજપના નેતા સહિત એમએલએ સહિત ઘણા કાર્યકર્તાઓની દાદાગીરીના વિડીયો સામે આવતા હોય છે। વધુ માહિતી માટે એડિટર અભિજીત ભટ્ટ જોડાઈ ગયા છે। જી અભિજીત ભટ્ટ, જણાવશું કે અનેક વાર આ પ્રકારના વિડીયો સામે આવતા હોય છે, ત્યારે ફરી એકવાર એમએલએ પ્રદીપ પરમારની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે, એ પણ એક ભાજપના જ એમએલએ છે। અગાઉ પણ મધુ શ્રીવાસ્તવની વાત કરીએ, આવા અનેક લોકોના દાદાગીરીના વિડીયો સામે આવતા હોય છે, ત્યારે શું કહેવું છે આપનું? ગઈકાલ સાંજે સાંજના સમયે અસારવાના ધારાસભ્ય છે ભાજપના પ્રદીપ પરમાર, તે નીકળ્યા હશે અને ત્યારે રાજસ્થાન હોસ્પિટલ છે જે એ સાહેબાગ એરિયામાં આવેલી છે અને તેમના મત વિસ્તારમાં પડે છે, ત્યારે એ રાજસ્થાન હોસ્પિટલ પાસેથી પસાર થતા ત્યારે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલું વેહિકલ ડોઈંગવાળા ઉઠાવી રહ્યા હતા, ત્યારે એને એ મામલે તેમણે સ્થળ ઉપર હાજર એએસઆઈની સાથે નિભાજોડી કરી છે અને તેને તેની સામે દાદાગીરી કરી હતી અને પકડાવ્યા હતા અને પાછા એમ પણ બોલ્યા હતા કે જે સમયે ત્યાં વિડીયો આવ્યો છે, પછી વિડીયો વાયરલ થયો છે, એમાં સ્પષ્ટ રીતે સંભળાય છે કે બે મિનિટમાં સસ્પેન્ડ કરી ઓળખે છે મને, હું કોણ છું, આવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો અને સાથે સાથે તેમને ધમકી પણ આપી હતી ને એમના ઉપરી અધિકારી જે એસઆઈ ને જમાદાર હતા એ લોકોના ઉપરી અધિકારી સાથે પણ વાત કરીને તેમને તેમની સાથે ઉપસ્થિત કરવું વર્તન કર્યું હતું, પરંતુ બીજી બાજુ આ વિડીયો વાયરલ થયો અને મીડિયામાં પણ આવ્યું ત્યાર પછી તેમણે પોતાનો બચાવ કરશે એક વિડીયો નિવેદન મોકલ્યું અને નિવેદનમાં એવું કહે છે કે મેં સારું કામ કર્યું છે, કારણ કે પેશન્ટ ગયું હતું દવા લેવાના એનું વેહિકલ ઉઠાવી દેતા હતા, ત્યારે એ જે વાત છે એ વસ્તુમાં ક્યાંય ચર્ચા દેખાતું નથી, કારણ કે જો એમની જે વાત છે એમાં પેશન્ટના હાથમાં ઈજા થયેલી હતી અને દવા લેવા ગયા હતા અને વેહિકલ ટુ વ્હીલર લઈને આવ્યા હતા, એટલે ક્યાં તથ્ય બેસતું નથી એવું લાગી રહ્યું છે। સાથે સાથે બીજું કે જ્યારે એ પોતે અહીંયા આગળ અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે, કોરોનાની ગાઈડલાઈન છે કેન્દ્ર સરકારે બહાર પાડેલી છે, ગૃહ મંત્રાલયે બહાર પાડેલી છે, આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારે પણ બહાર પાડેલી છે અને તમામે તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે, જાહેર માર્ગ ઉપર નીકળ્યા હોય ત્યારે માસ્ક પહેરવું ફરજિયાત છે, ત્યારે જે વિડીયો આવે છે વિડીયોમાં ક્યાંય પણ પ્રદીપ પરમાર એમ માસ્ક નથી પહેર્યું, ત્યારે જો માસ્ક વગર ફરતા હોય ખુલ્લા રોડ ઉપર જાહેર માર્ગ ઉપર તો સ્થાનિક સત્તાવાળા અથવા તો પોલીસ દ્વારા સામાન્ય પ્રજા પાસેથી મોટો મસ્ત મોટો દંડ વસૂલવામાં આવે છે, ત્યારે ધારાસભ્ય છે, રાજકારણી છે, રાજકીય નેતા છે, ભાજપના છે અને એ જે ભાજપના નેતાઓ હોવાનો જે રોપ જમાવીને જે પ્રકારે દંડ નથી વસૂલાતો અથવા તો પોલીસ પણ કોઈ કાર્યવાહી નથી કરતી, ત્યારે આ બધા સવાલો ઉઠ્યા છે ત્યારે સામાન્ય પ્રજા પણ સવાલ ઉઠાવી રહી છે કે શું આ બધા કાયદાઓ અને જે પ્રકારની પોલીસની સાથેની રૂઆબ છે કે પોલીસ સામેનો રોપ જાળવવાની વાત છે, તો આ બધું માત્ર માત્ર સામાન્ય પ્રજા ઉપર જ લાગુ પડે, કાયદા ઘડનારા પોતે જો કાયદો તોડશે તો પછી પ્રજાએ ભોગવવાનું રહેશે, સામાન્ય નેતાઓની પર કેમ પગલાં ભરાતા નથી, એ લોકોની સામે કેમ ફરિયાદો થતી નથી, આ બધા સવાલો ઉઠાવવામાં છે, ત્યારે ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક સરકાર પણ આ બધું જે પ્રકારના કાયદા છે એ લોકો માટે એ લોકોને છૂટો દોર આપે એવું લાગી રહ્યું છે। જી ભટ્ટ, અગાઉ પણ આવા અનેક નેતાઓના જે રીતના મધુ શ્રીવાસ્તવ, અભયસિંહ તડવીનો પણ વિડીયો વાયરલ થયો હતો, એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના જે એમએલએ છે, જે નેતાઓ છે, તેમના કાર્યકર્તાઓ છે, એ સત્તાના નશાની અંદર પોતાનું ભાન ભૂલે છે, એવા અનેક વાર વિડીયો સામે આવે છે, તો પણ તેમની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી, શું આ ઘટનામાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે કે નહીં?
सवाल છે અને જે પ્રકારે ભૂતકાળમાં પણ અનેક વિડિયો આવા આવ્યા છે સંતાવતા કે દાદાગીરી કરતા વિડિયો સારા સભ્યોના આવ્યા છે ભાજપના ધારાસભ્યોના વિડિયો આવ્યા છે ત્યારે ચોક્કસ એ ધારાસભ્યો સામે પણ ભૂતકાળમાં કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને એવી જ રીતે જે પ્રદીપ પરમારનો વિડિયો આવ્યો છે પ્રદીપ પરમારના વિડિયોને લઈને પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થશે નહીં એમની વિરુદ્ધમાં એવું પણ લાગી રહ્યું છે પરંતુ બીજી બાજુ જે ભાજપની અંદર કેટલાક નેતાઓ છે કેટલાક કાર્યકર્તાઓ છે એ લોકોએ પણ નારાજગી વ્યક્ત કરી છે પ્રદેશ મોવડી મંડળને આ બાબતે જાણ કરી છે કે આ પ્રકારના વિડીયો આ પ્રકારનું વર્તન કરવામાં આવે છે તો જે પ્રકારનું વર્તન ધારાસભ્ય દ્વારા કરવામાં આવે છે એ તદ્દન ખરાબ છે અને પાછળની છબી માટે પણ છબી પણ કરડાય છે ત્યારે આવા નેતાઓ સામે પગલાં ભરવા જોઈએ એવી માંગણી પણ એ લોકો દ્વારા ઉઠાવવામાં આવી છે કાર્યકરો દ્વારા અને નેતાઓ દ્વારા કે નેતાઓ દ્વારા તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક પક્ષ આમાં માત્ર ને માત્ર ઠપકો આપીને અથવા નોટિસ આપીને જવાબ લઈને પછી આ બધી ઘટનાઓને પીટલું વાળી જતી હોય છે એટલે પાર્ટી મોવડી મંડળ પ્રદેશ મોવડી મંડળ પણ આ ઘટનામાં પણ પીટલું વાળી જાય એવી શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે જી જય અભિજીતભાઈ સમગ્ર માહિતી બદલ આભાર તો જે પ્રમાણે અમદાવાદના ભાજપના એમએલએ પ્રદીપ પરમારની દાદાગીરીનો વિડીયો સામે આવ્યો છે હાથ ખેંચીને પ્રદીપ પરમારે એસઆઈ સાથે દાદાગીરી કરી છે રાજસ્થાન હોસ્પિટલ સામે ધારાસભ્યએ પોલીસકર્મી સાથે માથાકૂટ કરી હતી અને ધારાસભ્યએ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાની પણ ધમકી આપી છે હવે જોવાનું રહેશે કે સરકાર આની પર શું પગલાં લેશે